વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 ગણિત, સ્વાધ્યાય 15 સંભાવના. બાળકો, આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીએ છીએ. સ્વાધ્યાય પોથીમાં વિભાગ એ ક્વેશ્ચન ફર્સ્ટ, જે વિદ્યાર્થીઓએ ન લીધી હોય એ લઈ લેજો. આપણે સ્વાધ્યાય પોથી ગણિતની પાકી બુકમાં જ કરવાની છે. સૂચના છે, વિધાનો ખરા કે ખોટા જણાવો. પહેલું, સમતોલ પાસાને ઉછાળતા તેની પર અંક 3 આવે તેની સંભાવના 1/3 છે. રકમ ફરીને સાંભળો, સમતોલ પાસાને ઉછાળતા તેની પર અંક 3 આવે તેની સંભાવના 1/3 છે. રીત ગણતરી પદ્ધતિ જે કહો તે, કુલ પરિણામોની શક્યતા બરાબર 6. કુલ પરિણામોની શક્યતા 6. ધારો કે પાસા પર અંક 3 આવે તે ઘટનાને એ કહીએ તો ઘટના એની સંભાવના P(a) બરાબર ઘટના એ માટેના પરિણામોની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા. બેટા, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે ગણિત પાકો ચોપડો બનાવવાનો છે સ્વાપોથીનો, બરાબર છે? વિભાગ એ પ્રશ્ન એ એનું પહેલું. હવે બેટા, અંક 3 પોતે એક સંખ્યા છે, એટલે આની અંદર આવશે 1/6. અંક પોતે 3 એક સંખ્યા છે. હવે એ કે 1/3 છે, આપણે જવાબ આવ્યો 1/6. આપેલું વિધાન ખોટું છે, પછી આવી રીતે ચોકડીની નિશાની બનાવવાની છે. ચાલો, આ હતું પહેલું. હવે આપણે એનું બીજું ભણીએ છીએ. શું કહે છે બેટા સંપૂર્ણ દાખલો તમારી સ્ક્રીન ઉપર. 50 ગુણની પરીક્ષામાં 35 ગુણ મળવાની સંભાવના 1/51 છે. 50 ગુણની જે પરીક્ષા છે એમાં 35 ગુણ મળવાની સંભાવના 1/51 છે. તો શું કહે છે બેટા, કુલ પરિણામોની શક્યતા 51. તો આપણને થાય કે 51 કેવી રીતે? તો બેટા, કોઈ વિદ્યાર્થીને 0 ગુણ મળે, કોઈને 1 મળે, કોઈને 2 મળે. આમ 1 થી માંડીને 50 અને 0 એટલે 51. ધારો કે 50 ગુણની પરીક્ષામાં 35 ગુણ આવે તે ઘટનાને બી કહીએ તો ઘટના બીની સંભાવના. અહીંનો સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે તમારે દાખલો ગણવાનો સહેલો પડે, વિડીયો ચાલુ ન રાખવો. ઓકે, 50 ગુણની પરીક્ષામાં 35 ગુણ મળવાની સંભાવના 1/51 છે, તો કુલ પરિણામની શક્યતા 51 કેવી રીતે? કારણ કે 0, 1, 2, 3 થી માંડીને 48, 49, 50. ધારો કે 50 ગુણની પરીક્ષામાં 35 ગુણ આવે એ ઘટનાને બી કહીએ તો ઘટના બીની સંભાવના આગળ છે P(b) બરાબર ઘટના બી માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં શક્ય કુલ પ્રયત્નોની સંખ્યા. બેટા, 35 પોતે એક સંખ્યા છે, એટલે 1/51. હવે એણે શક્યતા પણ શું આપી હતી, બરાબર છે, 1/51. અને આપણો જવાબ પણ શું આવેલો છે, 1/51. આપેલ વિધાન ખરું છે, પછી લખવાનું છે રાઈટ. સ્ક્રીનશોટ લેજો, બીજું પૂરું થઈ ગયું. આગળ છે, કોઈ ઘટનાની સંભાવના 3/2 હોઈ શકે. બેટા, 3/2 છે ને, હે, બરાબર 1.5. હવે જોજો, હો, કોઈ પણ ઘટના એ માટે તેની સંભાવના P(a) જ્યાં P(a) 0 કે 0 થી મોટા હોય, 1 કે 1 થી નાના હોય. કોઈ ઘટનાની સંભાવના 3/2 હોઈ શકે. કોઈ પણ ઘટના એ માટે તેની સંભાવના P(a), તો P(a)નું મૂલ્ય 0 કે 0 થી મોટું, 1 કે 1 થી નાનું, અહીંયા શું આપ્યું છે, 1.5. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેથી મોટી તથા 1 કે તેથી નાની હોય છે. આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળ લઈ જાઓ.
બરાબર હવે આગળ છે બેટા અહીં ત્રણ તૃતીયાંશ બરાબર 1.5 જે શક્ય નથી આપેલું વિધાન ખોટું છે અને ચોપડીની નિશાની લગાવવાની છે ત્રણ પરિણામ પૂર્ણ જાહેર થયા છે આગળ બેટા ચોથું પરિણામ આપણને શું કહે છે એમાં ધ્યાન આપો ચોથું પરિણામ તમારી સ્ક્રીન ઉપર ફોટો લઈ જ લેવાનો બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળતા બંને પર છાપ પડવાની શક્યતા 1/3 છે જોજો બે સમતોલ સિક્કા છે તો બેટા કેવી રીતે બે સિક્કા ઉછાળતા મળતા પરિણામો બે સિક્કા ઉછાળતા મળતા પરિણામો બેમાં છાપ આવે એચ અને એચ પહેલા સિક્કામાં છાપ અને બીજામાં કાંટો પહેલા સિક્કામાં કાંટો ટેલ અને હેડ એટલે એચ અને બંને સિક્કામાં છાપ હવે કુલ પરિણામોની સંખ્યા 4 1 2 3 અને 4 ધારો કે સ્ક્રીનશોટ લેતા જાજો બે સિક્કા ઉછાળતા બંને પર છાપ મળે તે ઘટનાને એ કહીએ તો ઘટના એની સંભાવના બરાબર શું કહે છે બેટા એમાં ધ્યાન આપો પી ઓફ એ બરાબર ઘટના એ માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં શક્ય કુલ પ્રયત્નોની સંખ્યા બંને પર છાપ આવે આ એક પરિણામ છે એટલે અહીંયા આવશે 1/4 એણે રકમમાં કીધું છે કે 1/2 આવે આપણને જવાબ 1/4 આવે છે બરાબર સ્ક્રીનશોટ લેવા માટે રાખું છું આપેલું વિધાન ખોટું છે ચોકડીની નિશાની દર્શાવવી જરૂરી છે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા બંને પર છાપ મળવાની શક્યતા 1/3 ના આવે 1/4 આવે એટલે આપેલું વિધાન ખોટું છે સ્ક્રીનશોટ લઈ લો સ્વાધ્યાય પોથીનો દાખલા પહેલાનો વિભાગ એ ચોથો દાખલો પૂરો થયો હવે પાંચમો શું કહે છે બેટા એમાં ધ્યાન આપો ઘટના એ બનવાની તથા ઘટના એ ના બનવાની સંભાવના સરખી હોઈ શકે એટલે કે ઘટના બને અને ઘટના ન બને તમે મંથલી પરીક્ષા 1 મહિના પછી આપતા હશો તો 50% શક્યતામાં તમે પાસ હશો 50% શક્યતામાં તમે ના પાસ હશો તો બંને સંભાવના સરખી થઈ પછી કોઈ માતાના ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી છે તેની સંભાવના 50-50% છે પછી કોઈ ક્રિકેટ મેચ હોય અને એનો ટોસ ઉછાળવામાં આવે છે તો ભારત દેશનો કેપ્ટન ટોસ જીતે અને ભારત દેશનો કેપ્ટન ટોસ હારે તેની સંભાવના પણ 50-50% છે તો પાસ નાપાસ થવાની સંભાવના બાળક છોકરો કે છોકરી હોવાની સંભાવના ટોસ જીતવો કે હારવાની સંભાવના સરખી છે એટલે કે પ્રશ્ન પૂછ્યો ઘટના એ બનવાની તથા ઘટના એ ન બનવાની સંભાવના સમાન હોય આપણે એક ઉદાહરણ આપ્યું સિક્કો ઉછાળતા છાપ કે કાંટો મળે તે બંને ઘટનાની સંભાવના 1/3 છે એટલે કે સમાન છે આપેલું વિધાન ખરું છે આ રીતે વિભાગ એ પહેલો દાખલો છે પૂર્ણ થાય છે સ્વાધ્યાય પોથીનો ગણતરી સાથે તમારે સ્વાપોથી લેવાની છે ન લીધી હોય તો વહેલી તકે લઈ લેજો અને પાકા ચોપડામાં લખવાનું છે પાકા ચોપડામાં સ્વાધ્યાય લખવાનું છે જે આપણે ગણતરી કરીને લખાવીએ છીએ બરાબર આપણે સીધે સીધું કોપી પેસ્ટ કરતા નથી આપણે ગણતરી કરીએ છીએ અને ગણતરી કરીને એનો જવાબ લખીએ છીએ પહેલું દાખલો પૂરો હવે વિભાગ એ દાખલા ક્રમાંક 2 શું કહે છે વિભાગ એ દાખલા ક્રમાંક 2 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો બરાબર છે મેં ઘરે મહેનત લઈ આખું ચેપ્ટર સ્વાધ્યાય પોથીનું ગઈકાલે લખી નાખ્યું છે પરિણામે આજના વિડીયોમાં હું તમને આખું ચેપ્ટર કરાવી દઈશ એમાં પહેલું બે સમતોલ પાસાને ફેંકવાથી પાસા પરના અંકોનો સરવાળો 10 થાય તેની સંભાવના ખાલી જગ્યા છે બેટા બે પાસા સાથે ફેંકવાના છે એક પાસા ઉપર 1-6 અંકો હોય અને બીજા પાસા પર પણ 1-6 અંકો હોય તો તમારી સ્ક્રીન પહેલાં રકમ લખશે બરાબર છે કે બે સમતોલ પાસાને ફેંકવાથી પાસા પરના અંકનો સરવાળો 10 થાય તેની સંભાવના કેટલી વિદ્યાર્થીઓ આ 36 પરિણામો ધોરણ 10માં પણ યાદ રાખવાના છે
ધોરણ 10 ની અંદર માં આ 36 પરિણામો ઉપરથી અંદાજે 18 20 પરિણામ પૂછાય છે એના માટે પાયો 36 પરિણામ છે બે પાસાને એક સાથે ફેંકતા મળતા પરિણામો બેટા બંને પાસા પર એક એક અંકદાણો આવે હવે પહેલા પાસા ઉપર એક આવે બીજા પાસા ઉપર બે આવે પહેલો પાસો હંમેશા એકડો જાળવી રાખે પછી 3 4 5 અને 6 હવે એવી રીતના પહેલો પાસો છે બગડો જાળવી રાખશે બીજા પાસા ઉપર 1 થી માંડીને 6 પહેલો પાસો છે તગડો જાળવી રાખે અને બીજા પાસા ઉપર 1 થી 6 ચોથો હવે ચોથી વખત પાસો છે પહેલો એ ચોગડો જાળવી રાખે છે અને બીજા પાસા ઉપર 1 થી 6 નવા પરિણામમાં પહેલો પાસો પાંચડો જાળવી રાખે છે બીજા નંબરના પાસા ઉપર 1 થી 6 અને છઠ્ઠા પરિણામમાં પહેલા નંબરના પાસા ઉપર 6 અને બીજા પાસા ઉપર 1 થી માંડીને 6 તો કુલ 36 પરિણામો પ્રાપ્ત થાય છે આ 36 પરિણામનો સ્ક્રીનશોટ લેવાનો ધોરણ 10 માં આ 36 પરિણામ ઉપરથી અંદાજે 18 થી 20 પરિણામો આપણે પ્રાપ્ત કરવાના હોય છે ચાલો તો દાખલ વિભાગ એ દાખલા બીજાનું પહેલું તમારી સમક્ષ અત્યારે થઈ રહ્યું છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 10 થાય કેવી રીતે કેટલા પરિણામમાં તો એના માટે તમારે ગણતરી સ્ટાર્ટ કરી છે ધારો કે બંને પાસા પરના અંકનો સરવાળો 10 થાય તે ઘટનાને એ કહીએ તો ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એ માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં શક્ય કુલ પ્રયત્નોની સંખ્યા હવે બેટા બંને પર 36 પરિણામનો અભ્યાસ કરશો તો પહેલા પાસા ઉપર 4 અને બીજા પાસા ઉપર 6 એટલે 10 પહેલા પાસા ઉપર 5 અને બીજા પાસા ઉપર 5 એટલે 10 પહેલા પાસા ઉપર 6 અને બીજા પાસા ઉપર 4 એટલે 10 તો આ ત્રણ પરિણામ એવા છે કે જેમાં પાસા પરના અંકોનો સરવાળો 10 થાય એટલે 3ના છેદમાં 36 બરાબર 12 તેરી 36 એટલે છેદ વિડા 1ના છેદમાં 12 સી વિકલ્પ છે 1ના છેદમાં 12 સ્ક્રીનશોટ લઈ લ્યો હવે પછીના દાખલાઓ આપણે નવા વિડીયોમાં જોઈએ છીએ